અમદાવાદમાં દિવાળીના તહેવાર દરમિયાન બજારોમાં હજારોની ભીડ જોવા મળી હતી. દિવાળી બાદ કોરોનાના કેસ વધવાના કારણે અમદાવાદમાં 2 દિવસનો કરફ્યુ લગાવવામાં આવ્યો હતો. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર રાજ્યમાં કોરોનાના કુલ કેસનો આંક 1,97,412 સુધી પહોંચ્યો છે. અમદાવાદની વાત કરીએ તો દિવાળી પછી દિવસના સરેરાશ 300 કોરોના કેસ નોંધાઈ રહ્યા છે. કરફ્યુની જાહેરાત થતા કેટલાક બજારોમાં લોકો ઉમટી પડ્યા હતા. લોકોને ડર હતો કે કરફ્યુ લંબાવાશે કે કેમ. આજ સવારથી દરેક માર્કેટમાં, અમદાવાદના તમામ માર્કેટમાં મોટી સંખ્યામાં લોકોની ભીડ જોવા મળી રહી છે. લોકો ખરીદી કરવા બહાર નીકળ્યા છે, મોલની અંદર ભીડ જોવા મળી રહી છે. 2 દિવસનું કરફ્યુ છે, પરંતુ છતાં પણ લોકોમાં એક અસમંજસ છે કે અત્યારે હાલ ખરીદી કરવી શા માટે. અત્યારે આજે લોકો મોટા પ્રમાણમાં વસ્તુ ખરીદવા આવે છે. એ તો આ તો બીકના હિસાબે કરફ્યુ ના થઈ જાય એટલે, અને લોકડાઉન વધી ના જાય એટલે બિચારા તકલીફ ના પડે, મોંઘા ભાવનું લેવું ના પડે ને એમ. અમદાવાદના મોટા બજારોમાંથી એક અત્યારે હાલ અમે 3 દરવાજા બજાર પર છીએ. દિવાળીના દિવસો દરમિયાન અહીંયા હજારોની સંખ્યામાં ભીડ જોવા મળી રહી હતી. લોકો ખરીદી કરવા બહાર નીકળ્યા હતા, કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ કે કશું જોવા મળ્યું નહોતું. પરંતુ અત્યારે કરફ્યુ બાદ અહીંયા એકદમ સુમસાન છે, કોઈ દેખાઈ રહ્યું નથી, ફક્ત થોડા લોકો અવર જવર કરી રહ્યા છે. પોલીસનું સતત પેટ્રોલિંગ ચાલી રહ્યું છે. જોકે હાલ કરફ્યુ ફક્ત રાત્રિ સમય દરમિયાન રાખવાનું નક્કી કરવામાં આવ્યું છે.